નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો આજે સબસ્ક્રાઇબ કરજો, અને જો તમે મિત્રો મારી ચેનલમાં જૂના હોય તો આજે આ વિડીયોને શેર કરજો. મિત્રો, ઘણા બધા ઉમેદવારોના વોટ્સઅપમાં મેસેજ આવે છે, કોમેન્ટ બોક્સમાં મેસેજ આવે કે સાહેબ કયા સેન્ટર પરથી કેટલા પાસ થયા. આજે તમે યુટ્યુબમાં એક પણ વિડીયો ના જોયો હોય એવો વિડીયો આજે મારે તમને એક આજે બતાવવાની છે, એવી આજે મારે તમને માહિતી આપવાની છે. મિત્રો, શક્ય હોય તો તમે આ વિડીયો પૂરો જોજો, તાકી તમને તમામ વિગતની માહિતી મળે. મિત્રો, આજે હું તમને જે વાત કરવાનો છું એ જે રનિંગના જે સેન્ટર છે એ સેન્ટરમાં અલગ અલગ ઓપન કેટેગરી, એટલે કે મીન્સ કે પુરુષો, બહેનો અને એક્સ આર્મી, આ ત્રણેય કેટેગરી અલગ અલગ વાઇઝમાં હું તમને આજે એની રનિંગમાં જે પાસ થયા છે, કેટલા ઉમેદવારોને બોલાવ્યા છે એની આજે મારે તમને વિશેષ ચર્ચા કરવાની છે. મિત્રો, આપણે જોઈએ કે ઘણા ઉમેદવારો જે છે, ઘણા મારા વિદ્યાર્થીઓ છે કે જે મારા માર્ગદર્શન અંડરમાં બહુ સારા માર્ક રનિંગ મેળવ્યા છે. બહુ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ એને કોંગ્રેચ્યુલેશન કહીએ તો, અથવા તો એનો આભાર મને એટલો ઓછો છે, કારણ કે મારા માર્ગદર્શન મુજબ એને કોઈ પ્રેક્ટિસ કરી અને એને ક્યાંક તૈયારી કરી છે અને સફળતા મેળવી છે. આપણે વાત કરીએ કે પુરુષોમાં આપણે જોઈએ કે જનરલ કેટેગરીમાં 65 મેરિટ હતો, એસસી કેટેગરીમાં 18.25 મેરિટ હતો, એસટી કેટેગરીમાં 36.25 મેરિટ હતો અને એસસીબીસી કેટેગરીમાં 18.75 મેરિટ હતું. મિત્રો, આ થઈ ભાઈઓની કેટેગરી. આ ભાઈઓની કેટેગરી થાય. હવે હું તમને વાત કરું છું બહેનોની કેટેગરી. તો બહેનોની કેટેગરીમાં ઓપનમાં 47, એસસી કેટેગરીમાં 41 અને એસસીબીસી અને એસટી કેટેગરીમાં 40 માર્ક જે છે એમાં રનિંગમાં બોલાવ્યા હતા. અને આપણે હવે વાત કરીએ અગત્યની કે જે હજી તમને યુટ્યુબના વિડીયોમાં માહિતી કોઈ આપી જ ન હોય એવી વિડીયોની માહિતી, એ માહિતી મારે તમને આપવાની છે, એ છે એક્સ આર્મી. મિત્રો, શક્ય છે એટલા આંકડા મને પ્રાપ્ત થયા છે એટલા હું તમારા સુધી રજૂ કરું છું. ખાસ મિત્રો ધ્યાનમાં લેજો કે અહીંયા જે માહિતી જે છે એ ક્યાંક સાબિતી અથવા તો સાચી છે એમ સમજીને ચાલજો મિત્રો. કારણ કે એક્સ આર્મીના આમ આપણે જોઈએ તો એક્સ આર્મી એટલે કે કોઈ સૈનિકો જે છે એના સંતાનો જે છે એની માટે તમામ કેટેગરી માટે 40 માર્ક હોય એને રનિંગમાં જે છે એ બોલાવ્યા હતા. તો હું તમને વાત કરું કે ભાઈઓને આપણે જોઈએ કે 54,224 ભાઈઓ જે છે એ રનિંગ માટે અલગ અલગ કેટેગરી વાઇઝ ક્વોલિફાઈડ થયા હતા, અને બહેનો જે છે એ અલગ અલગ કેટેગરી વાઇઝ 21,657 જે રનિંગના મેદાનમાં ક્વોલિફાઈડ થયા છે. જ્યારે એક્સ આર્મી જે છે એ 131 ઉમેદવારો જે છે એ રનિંગના મેદાનમાં જે છે એ ક્વોલિફાઈડ થયા હતા, એટલે કે મીન્સ કે એટલા બધા લોકોને રનિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. પછી એમાં ગેરહાજર રહ્યા છે એની આપણે વિશે ચર્ચા નથી કરતા, પણ આજે આપણે જે ચર્ચા કરવાની છે એ કેટલા લોકો રનિંગમાં પાસ થયા છે એનું મેડિકલ એટલે કે ફિઝિકલ હાઈટ, ચેસ્ટ, વજન આ બધું ચેક કરવામાં આવ્યું છે. ઘણા બધાનો જે પ્રશ્ન છે મિત્રો, હું થોડો વિડીયો લેટ મૂકું છું પણ ત્યાં તમને માહિતી, મહત્વની માહિતી આપવા માટેનો વિડીયો મૂકું છું. મિત્રો, ઘણા બધા મિત્રો મને કહે છે કે સાહેબ આનો વિડીયો મૂકવાનો નહીં, પણ બહુ નિરાશ રાખજો, હું બહુ આડેધડ વિડીયો નથી મૂકતો. મિત્રો, ક્યાંક તમને ઉપયોગી થવા માટે આ ચેનલ છે. અને મિત્રો, તમે ભાગશાળી છો કે જે તમે એક કોઈ અનુભવીની ચેનલને સબસ્ક્રાઇબ કરી છે. વિશેષ ચર્ચા ન કરતા આજે આપણે આગળ વધીએ. તો ભાઈઓમાં આપણે જોઈએ કે રાજકોટ ખાતે ભાઈઓ કેટલા પાસ થયા છે, બહેનો કેટલા પાસ થયા છે અને એક્સ આર્મીમાં કેટલા પાસ થયા છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો રાજકોટમાં આપણે જોઈએ તો 2,265 ભાઈઓ જે છે એ રનિંગમાં પાસ થયા છે, એની હાઇટ વેઇટ ચેકઅપ થયું છે અને એવી રીતે એ પસાર થયા છે. હવે આપણે આગળ વધીએ, બહેનોની વાત કરીએ તો બહેનોમાં 1,059 બહેનો જે છે એ પાસ થયા છે. જ્યારે એક્સ આર્મી બેનની, મિત્રો એક્સ આર્મીની તમને કોઈ પણ વ્યક્તિ માહિતી નહીં આપે, જ્યારે એ માહિતીને મેળવવાનો પ્રયત્ન કર્યો છે તો એક્સ આર્મી જે છે એ રાજકોટ ખાતે 14 લોકો જે છે એ પાસ થયા છે. હવે આ વાત થઈ આપણે રાજકોટની. મિત્રો, હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં 2,078 લોકો પાસ થયા છે પુરુષો. જ્યારે બહેનોની વાત કરીએ એટલે કે મહિલાઓની વાત કરીએ તો 1,096 બહેનો જે છે એ મહિલાઓ પાસ થઈ છે. જ્યારે એક્સ આર્મીની વાત કરીએ તો એક્સ આર્મીમાં 13 લોકો જે છે
એ પાસીસ. મિત્રો એક આર્મી માં આ જે સંખ્યા હું તમને આપું છું એ ભાઈઓની છે કે બહેનોની છે એ મિત્રો મને આંકડા પ્રાપ્ત થયા નથી, પણ જે આંકડા પ્રાપ્ત થયા છે ટોટલ આંકડા પ્રાપ્ત થયા છે એટલે કે મીન્સ કે ભાઈઓ ને બંનેના પણ આંકડા જે છે એ શક્ય છે એ આપણે જણાવીએ છીએ. અમદાવાદની વાત કરી 2078 અને બહેનોની વાત કરી 1096 અને એક આર્મી માં 13 લોકો. બરોડા ખાતેની વાત કરીએ તો બરોડા ખાતે 2534 લોકો જે પુરુષો જે છે ભાઈઓ જે છે એ પાસ થયા છે. જયારે બહેનોની વાત કરીએ તો 1236 બહેનો જે છે એ પાસ થયા છે. જયારે એક્સ આર્મીની વાત કરીએ તો 14 એક્સ આર્મી જે છે એ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે, એટલે કે મીન્સ કે એની હાઈટ વેટ ચેસ્ટ અથવા તો જે કાંઈ ચેકઅપ છે એ ચેકઅપ એનું થયેલું છે. હવે મિત્રો વાત કરીએ સુરતની તો સુરતમાં જે છે એનું ગ્રાઉન્ડમાં બહુ ઝાઝા ઉમેદવારો પાસ થયા છે એવા સમાચાર મળ્યા હતા. તો સુરતમાં 3446 લોકો જે છે એ પુરુષ ઉમેદવાર પાસ થયા છે. જયારે બહેનોની વાત કરીએ તો 1812 બહેનો જે છે એ પાસ થયા છે. જયારે એક્સ આર્મીની વાત કરીએ તો 17 એક્સ આર્મી જે છે એ પાસ થયા છે. મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો હા વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં, તાકે તમામ ઉમેદવારો જે છે એના માહિતી પ્રાપ્ત થઈ શકે અને એક મેરિટ નો અંદાજ પણ આવી શકે. મિત્રો મેરિટ પણ કેટલે અટકશે એનો પણ સચોટ વિડીયો જે છે એ મૂકવાનો છે મિત્રો, એટલે કોઈ ઉતાવળ કરતા નહીં, સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીશ. સુરતની આપણે વાત કરી 3446 1812 અને 17 ઉમેદવારો જે છે એની વાત કરી. ગાંધીનગરની વાત કરીએ તો 3608 ઉમેદવારો પુરુષોમાં જે છે એ પાસ થયા છે. જયારે બહેનોની વાત કરીએ તો 1729 બહેનો જે છે એ પાસ થયા છે. જયારે એક્સ આર્મીની વાત કરીએ તો 19 ઉમેદવારો જે છે એ પાસ થયા છે. જયારે નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં એમ કહેવાય છે બહુ ટફ હતું એવું બધા ઉમેદવારોની ફરિયાદ હતી. મિત્રો ફરિયાદ ન કહેવાય પણ આ જે છે એનું મેદાન પણ એવું હતું કે જ્યાં બરાબર જે છે એ લગની કસોટી હતી એમ કહી શકાય. તો નડિયાદમાં 2205 ભાઈઓ જે છે પાસ થયા છે. બહેનોની વાત કરીએ તો બહેનો જે છે એ 1035 બહેનો જે છે એ પાસ થયા છે. અને એક્સ આર્મીમાં વાત કરીએ તો 12 ઉમેદવારો જે છે એક્સ આર્મીમાં પાસ છે. મિત્રો આપણે ટોટલ વાત કરીએ ટોટલ ભાઈઓ જે 54,224 છે એમાંથી 16,136 ભાઈઓ જે છે એ પાસ થયા છે. મિત્રો આપણને ખબર છે કે જેટલી જગ્યા છે એના 2 ગણા ઉમેદવાર જે છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે, આ આપણને ખબર છે મિત્રો. અને ખબર ન હોય તો પણ એક તમને માહિતી પ્રાપ્ત થઈ છે. તો 54,224 માંથી આપણે જોઈએ કે 16,136 ભાઈઓ જે છે એ રણજીના મેદાનમાં જે છે એને ક્વોલિફાઈડ થયા હતા. અને એવી રીતે આપણે 54,224 માંથી આપણે જોઈએ કે 16,136 ઉમેદવારો જે છે એ પાસ થયા છે, રનિંગમાં પસાર થયા છે. જયારે બહેનોની વાત કરીએ તો 21,657 માંથી 7,967 બહેનો જે છે એ પાસ થયા છે એવા એક મેસેજ અથવા તો માહિતી જે છે એ પ્રાપ્ત થઈ છે, એટલે ટોટલ સરવાળો એટલો બને છે. જયારે એક્સ આર્મીની વાત કરીએ તો એક્સ આર્મીમાં ટોટલ 131 ઉમેદવારોને બોલાવ્યા હતા. તો 131 માંથી કોઈ ગેરહાજર છે કોઈ રનિંગ માટે આવ્યું છે, તો રનિંગ માટે જે આવેલા ઉમેદવારો જે છે એમાંથી માહિતી મળ્યા મુજબ પ્રાપ્ત થયા મુજબ 89 એટલે કે 89 ઉમેદવારો જે છે એ પાસ થયા છે. મિત્રો આ આપણે માહિતી 26-8 તારીખ સુધીની રનિંગના મેદાનની માહિતી જે છે એ આપણે માહિતી મૂકેલી છે. મિત્રો જો વિડીયો તમને સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. અને મિત્રો તમને જે મૂંઝવતા પ્રશ્નો છે એ મૂંઝવતા પ્રશ્નો પણ વોટ્સઅપમાં અથવા તો કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો, તાકે ક્યાંક ને ક્યાંક એનું સોલ્યુશન આવી શકે. તમને મૂંઝવતા કોઈ વિષય હોય એ વિષયના વિડીયો પણ મૂકવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. તલાટી મંત્રી જુનિયર ક્લાર્ક બિન સચિવ અને ક્લાર્ક મહેસૂલ તલાટી એએસઆઈ અને પીએસઆઈ માટેની તમામ તૈયારીઓ માટે મારી સાથે જોડાયેલા રહો. જીકે સર કિંગ ઓફ જીકે માં મિત્રો થેન્ક યુ વેરી મચ. પણ મિત્રો ફરીથી એક વખત કહી દઉં કે જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન બટન દબાવવાનું પણ ભૂલતા નહીં, તાકે મારે તમામ અપડેટ છે એ તરત તમને પ્રાપ્ત થઈ શકે. થેન્ક યુ મિત્રો, ફરીથી મળીએ મેરિટના વિડીયોમાં અથવા તો બીજી કોઈ માહિતીના વિડીયોમાં. થેન્ક યુ મિત્રો, આભાર, થેન્ક યુ.